પર સ્ટાર્કિન હોમકેર પ્રોડક્ટ દ્વારા પ્રસ્તુત ગૃહિણી સબ ચેલેન્જમાં ભાગ લઈને હું આપની સમક્ષ આજે રજૂ કરું છું ખાંડવીની રેસીપી. આજે આપણે ખાંડવી બનાવશું, તો ચલો સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ લઈએ. બધા સૌ પ્રથમ આપણે પહેલા એક વાટકી ચણાનો લોટ લઈશું. આનું માપ સરખું રાખવાનું છે. એક વાટકી ચણાનો લોટ લઈ તેની સામે 3 વાટકી, એમાં 2 વાટકી છાશ અને 1 વાટકી પાણી. છાશના ઓપ્શનમાં આપણે દહીં પણ લઈ શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને મિક્સરમાં કરશું આપણે, કારણ કે એને એકરસ કરવો પડશે, અને 2 વાટકી છાશ અને 1 વાટકી પાણી, જેથી કરીને આ એકરસ થઈ જશે. હવે એમાં આપણે થોડી હળદર નાખશું 1 ચમચી અને નિમક સ્વાદ અનુસાર. હવે આપણે એને મિક્સરમાં ફેરવી લઈશું. થઈ ગયું છે, જોઈ લ્યો બેટર આપણું રેડી છે. એક રસ થઈ ગયું છે. હવે એને આપણે ગેસ પર એક લોયામાં મૂકશું. એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, આપણે જ્યારે એને લોયામાં મૂકીએ ગેસ પર, ત્યારે એને કન્ટિન્યુ હલાવતું જ રહેવાનું છે. આપણાને કન્ટિન્યુ હલાવતું જ રહેવાનું છે, જેથી કરીને નીચે બેસી ના જાય અને આ ધીમે ધીમે ઘટ થતું જશે. તમે જોઈ શકો છો, જો આ ધીમે ધીમે ઘટ થતું જાય છે, જો તમે જોઈ શકો છો આ કેવી રીતના ઘટ થઈ ગયું છે. સતત ચલાવતો રહેવાનું, જેથી કરીને સરખું બરાબર થઈ જાય છે ઘટ. અને બનાવતા જરા પણ વાર નથી લાગતી. ક્યારેક કોઈ એમ થાય કે કોઈ ગેસ્ટ આવે ઘરે, તો 10 મિનિટમાં રેડી થઈ જાય છે. ને ખાંડવી તો બધાને ભાવતી જ હોય છે, ગુજરાતીમાં તો લોકપ્રિય છે ખાંડવી. તો તમે જોઈ શકો છો કે કેવી રીતના હવે એકદમ ઘટ્ટ થઈ ગયું છે અને લોયામાંથી પણ છૂટું પડવા માંડ્યું છે, એકદમ થીક થઈ ગયું છે. એટલે હવે આપણું આ મિશ્રણ રેડી છે. આપણે એને પાથરતા જઈશું. તેલ લગાવીને રેડી રાખી હતી થાળી. આપણે આવી રીતના આને પાથરી દીધું અને આપણે હવે જોઈ શકીએ છીએ ચીપકતું નથી, એટલે આ ઠરી ગયું છે. હવે આપણે આના રોલ વાળી લેશું. તમે જોઈ શકો છો આપણે આવી રીતના બધા રોલ વાળી લીધા છે. બસ પતલા પતલા ખાંડવી તૈયાર છે. હવે આપણે એનો વઘાર કરશું, જે ઉપરથી આપણે રેડશું. તો સૌ પ્રથમ એક લોયું લઈ તેમાં આપણે થોડું તેલ નાખશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી રાઈ નાખીશું, લીમડો નાખીશું, 1 ચમચી જેટલા તલ નાખીશું. રેડી થશે વઘારને. તો રેડી છે આપણી ખાંડવી. તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને તેને ધાણાથી ગાર્નિશ કરી લઈશું. ખાંડવી આપણી તૈયાર છે. તો મિત્રો, શ્રેષ્ઠ શેફ અને અવનવી વાનગીઓ જોવા માટે gruhini.com પેજને ફોલો કરો.